ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. પંડિત શ્રી રામ શર્મા આચાર્યના ક્રાંતિકારી વિચારો આપણે સમક્ષ રજૂ કરું છું. જેવી તમારી દ્રષ્ટિ તેવી લાગે સૃષ્ટિ. મનની શરીર તેમજ શરીરની મન પર સતત અસર થતી હોય છે. જેવું તમારું મન એવું જ તમારું શરીર. શરીર અને મન એક સિક્કાની બે બાજુ છે. જો શરીરમાં કોઈ પણ પ્રકારની પીડા હોય તો મન પણ બેચેન અને દુઃખી થઈ જાય છે. વેદાંતમાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે આખા સંસારની ગતિવિધિનું નિર્માણ મન દ્વારા જ થયું છે. જેવી આપણી ભાવના, ઈચ્છા, વાસના તથા કલ્પના હોય તે જ પ્રમાણે આપણને શરીર મળે છે. માણસના માતા પિતા, પરિસ્થિતિ, જન્મસ્થળ, ઉંમર, તંદુરસ્તી, વિશેષ પ્રકારનું શરીર મેળવવું વગેરે એ આપણા પોતાના વ્યક્તિગત અને માનસિક સંસ્કારો પર આધાર રાખે છે. આપણી બહારની દુનિયા એ આપણા સંસ્કારનો પડછાયો માત્ર છે. સંસાર પોતે પોતાની મેળે શ્રેષ્ઠ કે ખરાબ નથી. સૂક્ષ્મ દ્રષ્ટિએ જોઈએ તો આપણને દેખાશે કે આ સંસાર એવો છે કે જેની જેવી કલ્પના આપણા અંતર્મનમાં છે, આપણા અંતકરણમાં જેવું સ્વરૂપ અંકિત થયેલું હોય એવી આપણી દુનિયા છે. સંસારમાં ભલું કે ખરાબ, શ્રેષ્ઠ કે નિમ્ન, ભવ્ય કે કુરૂપ વગેરે તો આપણા મનની ઉત્તમ કે નિમ્ન સ્થિતિ માત્ર છે. એ આપણા હાથની વાત છે કે આપણે આપણું જીવન ઈચ્છા, દ્વેષ તથા સ્વાર્થની આગમાં બાળીને દુઃખી થવું કે સદગુણોનો સમાવેશ કરી આપણા અંતકરણમાં શ્રેષ્ઠતાની સ્થાપના કરી સુખમય જીવન જીવવું. સંસારમાં સુખી કે દુઃખી રહેવું એ મનની સ્થિતિ પર નિર્ભર છે. અખંડ જ્યોતિ, ફેબ્રુઆરી 1946, પેજ નંબર 4. ગાયત્રી શક્તિપીઠ, જેતપુર, આપનું હાર્દિક સ્વાગત કરે છે.